દાહોદમાં નકલી સરકારી કચેરીનો મુદ્દો આદિવાસી સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે। ઊંડાણપૂર્વક તપાસ અને કાર્યવાહીની માંગ કરતું આ આવેદન ભાજપ નેતાઓની સંડોવણીનો આરોપ લગાવવામાં આવ્યો છે। 18.59 કરોડની ગ્રાન્ટ મેળવી લેવાઈ હતી। 10 ડિસેમ્બરથી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। દાહોદમાં નકલી સરકારી કચેરીનો મુદ્દો હવે આદિવાસી સમાજ મેદાને આવ્યું છે। અને આદિવાસી સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે। ક્યાંક ભાજપના નેતાઓની સંડોવણીનો પણ આરોપ કરાવવામાં આવી રહ્યો છે। અને સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો જે તેમની માંગ છે ઊંડાણપૂર્વક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે, અને જો એમની માંગ નહીં સંતોષાય, જો કાર્યવાહી ઊંડાણપૂર્વક એમને જોઈએ એવી નહીં થાય, તો 10 ડિસેમ્બરથી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વધુ વિગતો મેળવી સમરતા શબીર બાપોર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। શબીર, આદિવાસી સમાજ હવે આ નકલી સરકારી કચેરીના મુદ્દે મેદાને આવ્યું છે, શું માંગ છે તેની જણાવશો? ચોક્કસથી કશીશ। જે દાહોદમાંથી 6 નકલી કચેરી ઝડપાઈ હતી અને પ્રાયોજના વહીવટદારની કચેરીમાંથી 18 કરોડ ઉપરાંતની જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું, ત્યારે આજે સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ જેમાં જે રાજકીય પક્ષો પણ એક થઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, તેઓની માંગ છે કે માંગણી સાથે તેઓનો સીધો આક્ષેપ છે કે જે દાહોદના સાંસદ છે, ધારાસભ્યો, તે તમામ લોકોની આમાં સંડોવણી હોઈ શકે, કારણ કે નેતાઓના ભલામણ વગર જે ગ્રાન્ટ મંજૂર કરવામાં નથી આવતી, તેથી જે આ મામલે સમગ્ર જે કૌભાંડ મામલે તપાસ તટસ્થ તપાસ કરી અને જે પણ જેની પણ સંડોવણી નીકળે તમામ સામે કાર્યવાહીની માંગ કરી છે। તે સાથે જ જો 5 તારીખ સુધીમાં યોગ્ય કાર્યવાહી ન કરાય તો 10 તારીખથી જે સમગ્ર દાહોદ જિલ્લાની અંદર ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જી કશીશ, આભાર શબીર સમગ્ર વિગતો બદલ। 10 ડિસેમ્બરે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આદિવાસી સમાજ હવે આ મામલે મેદાને આવ્યું છે। 18.59 કરોડની ગ્રાન્ટ મેળવી લેવાઈ હતી અને જે નકલી સરકારી કચેરીનો આખો મામલો છે, અનેક ભાજપના નેતાઓની સંડોવણીના પણ આરોપ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે। કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે કે દાહોદ જિલ્લાની અંદર 6 નકલી કચેરીઓ પકડાઈ છે। ટ્રાઇબલની અંદર આદિવાસીઓના નામે દર વર્ષે 250 થી 300 કરોડ રૂપિયા આવતા હોય છે। એમના રોડ, રસ્તા, વીજળી, ગટર, પાણી આવી પ્રાથમિક સુવિધાઓને કારણે આ પૈસા દર વર્ષે નેતાઓ એકબીજાની ભલામણથી ઉપાડી લેતા હોય છે। અહીંયા 18.59 કરોડ રૂપિયાનું જે કૌભાંડ બહાર પડ્યું એ કયા નેતાની ભલામણથી પૈસા ફાળવવામાં આવે એક જાંચનો વિષય છે। આ જે લેટરો લખનાર અને નકલી કચેરીઓ બનાવનાર ને તમે વિલ્લામાં વિલ્લા ખુલ્લા પાડો અને 15 દિવસની અંદર તમે આ બહાર નહીં પાડો કે એમના વિરુદ્ધ કાર્યવાહી નહીં કરો તો અમે ત્યાં ટ્રાઇબલને તાળા મારશું, રસ્તા રોકો આંદોલન પણ કરશું।